સંસ્કૃત પ્રથમ પદ્ધતિ છે સંસ્કૃતમાં સવદત્વ આપણે તેના શ્લોકોનું અનુવાદ પહેલા ભણીશું ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ચાર વેદોમાંથી અહીં અલગ અલગ વેદોમાંથી શ્લોક લીધા છે પ્રથમ શ્લોક છે ઋગ્વેદ બીજા નંબરે શ્લોક છે યજુર્વેદ અને ત્રીજો ચોથો અને પાંચમો જે શ્લોક છે એ અથર્વવેદ લીધા છે દરેક શ્લોકનું આપણે સ્ટેપ બાય સ્ટેપ અનુવાદ ભણીશું પ્રથમ શ્લોક છે ઋગ્વેદ માંથી લીધો છે સ એટલે કે સાથે અને ગચ્છત એટલે કે જાય છે સાથે જાય છે સાથે જાય છે સ એટલે કે સાથે વદત્વ એટલે કે બોલે છે સાથે બોલે છે વો એટલે તેમના વો શબ્દ એટલે તેમના તેમના મનસ એટલે કે મન તેમના મન સ એટલે કે સરખા તેમના મન સરખા અને જાણત એટલે કે જણાય છે જાણત એટલે કે જણાય છે પ્રથમ સાથે જાય છે સાથે બોલે છે વો એટલે કે તેઓના સ એટલે કે મન એટલે કે મન સ એટલે કે સરખા જાણત એટલે કે જણાય છે પૂર્વ એટલે પહેલા પહેલાની યથા એટલે જેમ પહેલાની જેમ દેવા એટલે દેવું પહેલાની જેમ દેવું ભાગ એટલે ભાગ પહેલાની જેમ દેવા એટલે દેવું ભાગ એટલે ભાગ પાડવાનો ભાગ એટલે ભાગ પાડવાનો ભાગ પાડવાનો સર એટલે કે સરખી રીતે સરખી રીતે જાણ એટલે જાણતા સરખી રીતે જાણ એટલે જાણતા ઉપાસક એટલે હતા તો આ રીતે પ્રથમ શ્લોકનો અનુવાદ થાય છે સાથે જાય છે સાથે બોલે છે તેઓના મન સરખા જાણ એટલે જણાય છે પહેલાની જેમ દેવું ભાગ પાડવાનું સરખી રીતે જાણતા હતા તો પ્રથમ શ્લોકનો અનુવાદ આ રીતે થયો બીજો શ્લોક છે વિશ્વાને હે વિશ્વના વિશ્વાને હે વિશ્વના હે વિશ્વના સવિત એટલે સૂર્ય હે વિશ્વના સૂર્ય અને દેવ એટલે દેવતા હે વિશ્વના સૂર્ય દેવતા વિશ્વાને હે વિશ્વના સૂર્ય સવિત એટલે સૂર્ય દેવ એટલે દેવતા હે વિશ્વ હે વિશ્વના સૂર્ય દેવતા દુરી તારે એટલે ખરાબ કર્મોને દુરી તારે એટલે ખરાબ કર્મોને ખરાબ કર્મોને પરાસવ એટલે દૂર કર પરાસવ એટલે દૂર કર હે વિશ્વના સવિત એટલે સૂર્ય દેવ એટલે દેવતા હે વિશ્વના સૂર્ય દેવતા હે વિશ્વના સૂર્ય દેવતા દુરી તારે ખરાબ કર્મોને પરાસવ એટલે કે દૂર કર પરાસવ એટલે કે દૂર કર ય એટલે જે ય એટલે કે કલ્યાણકારી છે જે કલ્યાણકારી છે ત એટલે તે અ એટલે અમને તે અમને આસવ એટલે આ તે અમને આ ય એટલે જે ગ એટલે કલ્યાણકારી જે કલ્યાણકારી છે ત એટલે તે ન એટલે અમને આસવ એટલે કે આ જે કલ્યાણકારી છે તે અમને આ ફરી આકાશમાં કરું છું હે વિશ્વના સૂર્ય દેવતા હે વિશ્વના સૂર્ય દેવતા ખરાબ કર્મોને પરાસર એટલે દૂર કરો હે વિશ્વના સૂર્ય દેવતા ખરાબ કર્મોને દૂર કરો જે કલ્યાણકારી છે જે કલ્યાણકારી છે ત એટલે તે અને અન્ય એટલે અમને આસર એટલે કે આ તે અમને આ બીજો શ્લોક અનુવાદ છે એ યજુર્વેદ માંથી લીધો બે શ્લોક અનુવાદ નંબર ત્રણ છે અથર્વવેદ માંથી આ શ્લોક અનુવાદ લીધો છે પુત્ર પુત્ર પિતૃ એટલે કે પિતાના પુત્ર પિતાના અનુવ્રત એટલે આચરણ વાળો થાય પુત્ર પિતાના આચરણ વાળો થાય આચરણ વાળો થાય એની આજ્ઞા પાલન કરે પુત્ર પિતાના આચરણ વાળો અનુવ્રત એટલે આચરણ વાળો થાય માતા એટલે માતાની માતા એટલે માતાની સાથે માતાની સાથે સમ એટલે સરખા મન વાળો સરખા મનવાળો ભવત્વ એટલે થાવ સરખા મનવાળો થાય તો પ્રથમ રીતે
चाया पत्नी, चाया है पत्नी, प्रत्येक प्रति पत्नी प्रति, मधुमति मधुर, मधुमति मधुर, मधुरवाणी वाचा वाणी, मधुरवाणी शांतिपूर्ण, शांतिपूर्ण वाणी, मधुरवाणी अने शांतिपूर्ण, शांतिपूर्ण वाक એટલે કે વાણી, વાણી વદતુ એટલે બોલે છે, બોલે છે. બીજી તો વાત કરી કે પત્ની પ્રતિ, છાયા એટલે પત્ની, પ્રત્યે એટલે પ્રતિ, પત્ની પ્રતિ મધુર વાણી, મધુમતિ એટલે મધુર વાણી, અને શાંતિ એટલે શાંતિપૂર્ણ વાણીનો વદતુ એટલે બોલે છે. ફરી આ સંપ્રમાથી વધુ છું, ધ્યાન સાંભળો. પુત્ર પિતાના આચરણ વાળું થાય છે, પુત્ર પિતાના આચરણ વાળો થાય છે. માતાની સાથે સરખા મન વાળો થાય છે, માતાની સાથે સરખા મન વાળો થાય છે. પત્ની પ્રત્યે મધુર વાણી, પત્ની પ્રત્યે મધુર વાણી અને શાંતિપૂર્ણ વાણીનો વધુ એટલે બોલે છે, વધુ એટલે બોલે છે. તો ત્રણ સૂત્રોનું વાત થયું. નંબર ચાર છે આ પણ અથર્વવેદ માંથી લીધો છે. ચોથા નંબર સૂત્ર સર્વ એટલે બધા જ, સર્વ એટલે બધા, બધા સુખી એટલે સુખી, બધા સુખી ભવંતુ એટલે થાઓ, બધા સુખી થાઓ. સર્વ એટલે બધા, સુખી એટલે સુખી, ભવંતુ એટલે થાઓ, બધા સુખી થાઓ. સર્વ આગળ, સર્વ એટલે બધા, નિરામય એટલે નિરોગી, રોગ વગરના બધા નિરોગી, સંતુ એટલે થાઓ, બધા નિરોગી થાઓ. સર્વ એટલે બધા જ, સર્વ એટલે બધા, ભદ્રાણ એટલે કલ્યાણકારી, બધા જ, ભદ્રાણી સાથે એટલે કલ્યાણકારી, બધા જ કલ્યાણકારી, કલ્યાણકારી છે કલ્યાણકારી. અને પશ્ચિમ એટલે થાવ, બધા કલ્યાણકારી થાવ. કસિદ એટલે કોઈ દુઃખ ભાગ, કોઈ દુઃખી. માય એટલે ન, ભવિત એટલે થાવ. કોઈ દુઃખ ભાગ એટલે દુઃખનો ભાગ એટલે દુઃખી. માય એટલે ન, ભવિત એટલે થાવ. કોઈ દુઃખી ન થાવ, કોઈ દુઃખી ન થાવ. ફરી આખા સૂત્રમાં વાત કરું છું, ત્યાં સમજો. સર્વ એટલે બધા જ, સુખી એટલે સુખી, ભવંતુ એટલે થાવ, બધા સુખી થાવ. સર્વ એટલે બધા જ, નિરામય એટલે નિરોગી, સંતુ એટલે થાવ, બધા નિરોગી થાવ. સર્વ એટલે બધા જ, બધા એટલે કલ્યાણકારી, બધા જ કલ્યાણકારી થાવ. કશે એટલે કોઈ દુઃખી એટલે દુઃખી, કોઈ દુઃખી. માય એટલે ન, કોઈ દુઃખી ન થાવ. આ ચોથા નંબરનો શ્લોક છે, એનો અર્થ આપણ અર્થવ્યક્તિ લીધો. નંબર પાંચ છે, આ શ્લોક પણ અર્થવ્યક્તિ લીધો છે, એનો અર્થ કાલે એટલે આવતીકાલે, કાલે એટલે આવનાર સમય, કાલે એટલે આવતીકાલે, આવતીકાલે. પર્જન્ય એટલે કે વરસાદ, પર્જન્ય એટલે વરસાદ, અને વર્ષતુ એટલે કે વરસશે. આવતીકાલે વરસાદ વરસશે, કાલે એટલે આવતીકાલે, પર્જન એટલે વરસાદ, વર્ષ એટલે વરસશે. પૃથ્વી, પૃથ્વી સસ્યશાળી એટલે હરિયાળી છે, પૃથ્વી સસ્યશાળી એટલે હરિયાળી, પૃથ્વી હરિયાળી છે. અયમ એટલે આ, અયમ એટલે આ, દેશો એટલે દેશ, આ દેશ, આ દેશ. ક્ષોભ રહી એટલે કે ક્ષોભ રહી, આ દેશ ક્ષોભ રહી, નિર્ભય ભય વગર, નિર્ભયા આ દેશ. આયમ એટલે આ દેશ, કે દેશ આ દેશ ક્ષોભ રહી અને માનવ સંઘ, માનવ એટલે માનવ. નિર્ભય એટલે ભય વગરના, નિર્ભયા એટલે ભય વગરના. અને સંકુલ એટલે થશે, ભય વગરના થશે. આ રીતે ફરી એમાં કરું છું, કાલે એટલે આવતીકાલે, પર્જન એટલે વરસાદ, વરસાદ એટલે વરસ, આવતીકાલે વરસાદ વરસશે. પૃથ્વી સસ્યશાળી એટલે હરિયાળી થશે, પૃથ્વી હરિયાળી થશે. અયમ એટલે આ, દેશો એટલે દેશ, આ દેશ ક્ષોભ રહી થશે, આ દેશ ક્ષોભ રહી થશે. માનવ એટલે માનવ, નિર્ભય એટલે ભય વગરના, સંતુ એટલે થશે. આ શ્લોક પણ અથર્વવેદમાંથી લીધો છે, આ શ્લોક અથર્વવેદમાંથી લીધો છે. આમ કરી કુલ પાંચ શ્લોકો છે, પાંચ શ્લોકોના અનુવાદો છે. દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં શ્લોક અને એનો અનુવાદ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખી લેવો.